આલે તારો ફોન આવે છે. દેખાતું નથી, ફોન આવે છે, ખબર નથી પડતી કે મારો ફોન પડી ગયો. જાતમાંથી લીધો નહીં તો પડી જાય ને. બુદ્ધિ જેવી વસ્તુ છે કે નહીં તમારી અંદર? હે, બધું સહન કરી લઈશ. પણ મારી માં ઉપર હાથ ઉપાડી છે, ક્યારે સહન નહીં કરું. સમજી તું? અરે ફોન જ પડ્યો છે ને, એમાં શું થઈ ગયું? અરે શું થઈ ગયું એટલે? મારો ફોન પડ્યો, તમારા મમ્મીએ પાડ્યો, તમને એ નથી દેખાતું? ખાલી ફોન જ પડ્યો છે, તું નથી પડી. ને તું પણ પડી ગયો ને, તો પણ તારાથી હાથ તો ન જ ઉપાડાય. હવે હાથ ના ઉપાડાય વાળો, તમે જોવો છો કે વાં કેમનો છે ને પાછા મારી સામે હાથ ઉપાડો છો? જ્ઞાનીયમથી વસ્તુ પડી ગઈ છે, એમાં તું તારા બનનારા સાસુ પર હાથ ઉપાડી શકે? આટલું પણ તું વિચારી નથી શકતી કે જે ઘરમાં તું રહેવા માંગે છે, જેની સાથે તું રહેવા માંગે છે, એનું અપમાન કરી રહી છે તું. એટલે તમે શું વિચારો છો કે તમે જેમ કહેશો એવી રીતે હું જીવીશ, આને હું ખુશ કરીશ આ ઘરમાં રહેવા માટે? હટ, આના માટે થઈને હું આટલું સહન કરવા કોઈ નવરી નથી. હા હટ તો તું, તમે આ બાજુ આવો. હા, આજે જ મને ભાન થયું છે અને હવે મને લાગે છે કે મેં બહુ મોટી ભૂલ કરી. હટ તો મારે તને કહેવું જોઈતું હતું જ્યારે સુષ્માને મેં આ ઘરમાંથી જવાનું કહ્યું ને એ પહેલા. સુષ્મા એટલી જ બધી ગમતી હતી તો પછી મારી સાથે લગ્ન કરવાનો વિચાર કેમ કર્યો? હા, દેવાંગ સાથે જોઈને કેમ બળતા હતા? એમાં એવું છે ને કે આ આજની જનરેશન એવું જ વિચારે છે કે એની વાઇફ બીજાની વાઇફ જેવી લાગવી જોઈએ. બીજાની વાઇફમાં એને એની વાઇફ જોતી હોય છે પણ સાલી મળતી નથી. અને એટલે જ દરેક પુરુષે ભૂલ કરી બેસે છે, કારણ કે પોતાની સ્ત્રીને ક્યારેય તે સારી સાડીમાં એ પસંદ નથી કરતો. એટલે એ પુરુષને પોતાની સ્ત્રી ક્યારે પસંદ નથી આવતી. તું સમજાઈ ગયું ને હવે? બુદ્ધિ આવી ગઈ ને? આવી ગઈ તો ફાઇન, મારે તમારા ઘરમાં રહેવાની કોઈ જ ઈચ્છા નથી અને ન તો હું આવી ડોશીને સહન કરી શકું આખી જિંદગી. આના કરતા તો સારું હતું કે હું દેવાંગ સાથે જ રહેતી હતી. કમસેકમ મને મારી લાઈફમાં ફ્રીડમ તો મળતી હતી. મારી જ બુદ્ધિ બેન મારી ગઈ હતી કે મારો હસબન્ડ મને આટલી ફ્રીડમ દેતો હતો ને એની મને કોઈ કદર જ નહોતી. અને હું વિચારતી હતી કે તારા જેવા પુરુષ સાથે લગ્ન કરું જેથી મને મારા ટાઈપનો હસબન્ડ મળે, મારી જેમ રહેવા વાળો, જીન્સ વીન્સ પહેરવા દેવો, મારી સાથે બિયર પીવે એવો, મોજ કરે એવો. બટ નહીં, દેવાંગથી સારું દુનિયામાં કોઈ હોઈ જ ના શકે. અરે કેટલી મોટી ભૂલ કરી મેં કે મેં એવું વિચાર્યું કે તું મારો હસબન્ડ બનવાને લાયક છે. છી છી તું, મેં પણ ખોટી ભૂલ કરી ને એવું વિચાર્યું કે તું મારી વાઇફ બની શકે. નો વે, હું જે કંઈ પણ કરું છું, મારી જે લાઇફસ્ટાઇલ છે એ હું એકલો પણ જીવી શકીશ, પણ તારી સાથે તો નહીં. તો હું પણ મારી રીતે મારી લાઈફ જીવી શકું છું, ઓકે? હા, અને બીજી વાર ડોસી તું છે. મારી માને ક્યારે ડોસી ના કહેતી. તો તને પણ કહી દઉં, તું કોઈ ડોસાથી કમ નથી. પોતાની જાતને સલમાન ખાન ને શાહરૂખ ખાન સમજવાની ભૂલ ના કરતો. હા હા હા, નહીં કરું. આદિ બસ, અને તું જા, આવે તું થારા રસ્તે જા. આદિ ચા, શું ચા, આની સાથે શું જે બાજોડી કરવાની જેનામાં સભ્યતા જેવું નામ નથી. બસ ફેશન વાળા કપડા પહેરે કઈ સભ્યતા આવી નથી જતી, જેનામાં સંસ્કાર નામનું કઈ ચીજ નથી. આશીર્વાદ આપું છું, તારા હસબન્ડ સાથે સરખી રીતે રહેજે. એ બચારો ભોળો છે, એનો ફાયદો નહીં ઉઠાવતી. તું તારી વાઇફ સાથે સરખો રહેજે. હા, મારી સુષ્મા તો સારી જ છે. સુષ્મા, આ શું પહેર્યું છે તે? તમે જ તો કહેતા હતા કે મને ગમે ને એવું તને રહેતા જ નથી આવડતું, એટલે હવે તમને ગમે ને એવી રીતે હું આવીશું અને એવું રહેતા પણ હવે શીખી જઈશ.
તે ના આવે એની કઈ જરૂર નથી. આ આ બધું તને સારું નથી લાગતું. પણ તમને તો બહુ ગમે છે ને આવા આવા કપડાં બધા. હા મને પહેલા ગમતા હતા પણ હવે નથી ગમતા. હું તો તને સાડીમાં જોઉં છું ને એમાં જ તું સારી લાગે છે. આમાં તું સુષ્મા જ નથી. કોણ છે આ? હું મૂર્ખો હતો કે આજની જનરેશન પ્રમાણે તને બદલવા માંગતો હતો પણ એ ભૂલી ગયો કે પત્નીને બદલવા કરતા તું પોતે જ બદલાઈ જા ને. એની સાથે કેમ રહેવું, એની સાથે કેવી રીતે વાત કરવી, એને કેમ ખુશ રાખવી અને ઘરમાં કેમ રહેવું એ બધું હું જ ભૂલી ગયો હતો. તારો તો કઈ વાંક જ નથી. ખાલી ખોટી મેં તો તને આ ઘરમાંથી કાઢી મૂકી. મારી જ ભૂલ છે બેટા. આવી બસ હવે મોડો મોડો પણ તું તો સમજી ગયો ને કે સંસ્કાર કપડામાં નહીં વર્તન અને સ્વભાવમાં હોય, એની દેખરેખમાં હોય, એના પ્રેમમાં હોય, જે તું ક્યારે જોઈ જ ન શક્યો. હા તમારી વાત સાચી. આ કોઈ પણ પુરુષ હોય ને એની વાઈફને સારા કપડામાં જોવા તો માંગતો હોય પણ જ્યારે એ શોર્ટ કપડાં પહેરે કે જીન્સ ટોપ પહેરીને બહાર નીકળે અને લોકો એને જોવે ને ત્યારે નથી ગમતું. હા પણ એ બીજાની મતલબ કે બીજાની છોકરીઓને જોવે તો પોતે ખુશ થાય છે. હા તો ખોટું કહેવાય ને. ખોટું જ કહેવાય. સુષ્મા આઈ એમ સોરી. તમે શું કામ માફી માંગો છો? તમે સુધરી ગયા ને એ જ મારા માટે બહુ છે. એટલે જ તો બા મને લેવા આવ્યા. આદિ જોઈ તને હું પહેલા પણ સમજાવતી હતી પણ તું નહોતો સમજ્યો. આજે ફરીથી સમજાવું છું બેટા. જોડી તો ઉપરથી બનીને આવે છે. હું અને તું કોણ કે બીજાને જોઈને એને આપણું સમજી લઈએ છીએ? જન્મ મરણ અને લગ્ન એટલે જ હજી ભગવાને એના હાથમાં રાખ્યા છે. આપણે તો નજરના ખોટા હોઈએ છીએ. ભગવાન જે આપે છે એમાં સંતોષ નથી અને એને જે નથી આપ્યું એની પાછળ દોડીએ છીએ આંધળા થઈને. બેટા આ તારી સુષ્મા જ સંસ્કારી છે અને એ તારા માટે જ બની છે. આજકાલનો કયો હસબન્ડ હોય કે જે પોતાની વાઈફને આટલી ફ્રીડમ આપે? જે પહેરવું હોય એ પહેરવાનું, રસોઈ ના બનાવો તો પણ ચાલે, ગમે તે ડાન્સ ક્લાસમાં જાવ તો પણ ચાલે, જિમમાં જાવ તો એ ચાલે. મને તો અત્યારે ખબર પડી કે દુનિયામાં બધા હસબન્ડ સાવા નથી હોતા કે જે પોતાની વાઈફને આટલું બધું ફ્રીડમ આપે. તમે મને બધી વાતની છૂટ આપી હતી હેને, અને હું જ હતી ગાંડી કે મેં એનો ગેરફાયદો ઉઠાવ્યો કાંઈ નહીં. અને આપણા પાડોશીના વ્યક્તિને જોઈને મને એવું લાગ્યું કે મને એવો હસબન્ડ મળવાની જરૂર હતી. એટલો સ્માર્ટ, એટલો હેન્ડસમ, એકદમ મને ગમે એવા જ કપડાં પહેરે, મારી જેમ જીમ કરે, જોગિંગ કરે, ડાન્સ ક્લાસીસમાં આવે. પણ મને તો અત્યારે ખબર પડી કે જેને એવું નથી હોતું. હા ક્યારેક ક્યારેક આપણી દ્રષ્ટિ હોય ને એ પણ ખોટી પડી જાય છે, નજરે જોયેલું ખોટું પડી જાય છે. તમે હું જ્યારે જીમમાં જતી તો હું પાછી આવું ત્યારે મારા માટે ચા તૈયાર રાખતા, રાતના મને પગ દુખે તો પગ દબાવી દેતા, માથું દબાવી દેતા, બધું જ કરતા. ખરેખરમાં તો તમે જ સારા હતા. બસ ભૂલ તો મારી
જોવાની રીતમાં હતી. સાચે સોરી, મારાથી ભૂલ થઈ ગઈ, પ્લીઝ મને માફ કરી દો. અરે વાલી, હું કહેતી હતી તું સ્વીટ હાર્ટ કહેવાનું, ડાર્લિંગ કહેવાનું, આવું બધું કહું ને તને? ના, તમારે હવે મને કહેવું જોઈએ ને તો વાલી કહેવાનું. આવું બધું સ્વીટ હાર્ટ ને ડાર્લિંગ ને હું મને નહીં કહેવાનું. હા શું કહું ને ગોપી, તો તારા ગયા પછી મને નહોતું ગમતું તારા વગર. મને બહુ યાદ આવતી હતી તારી. ચાલ હવે આ બધી વાતને તું ભૂલી જ ગઈ છે તો મને કઈ વાંધો નથી. હા તો એવું થયું કે હવારનો ભૂલેલો આજે ઘેર પાછો આવી ગયો. હાલ હવે જલ્દી તું મને શા બનાવી દે. હાલ હા, જો આજ નહીં, તમને ભજીયા બહુ ભાવે છે ને, હું તમને ભજીયા તમે જે કહેશો ને બધું જ બનાવી દઈશ. અને હવે મારે જીમ પણ નથી જવું, ડાન્સ ક્લાસીસમાં પણ નથી જવું, દોડવાય નથી જવું, કંઈ જ નથી કરવું. હા, તમારી સાથે યોગા કરીશ. મને યોગાની અંદર પ્રાણાયામ કરાવવા વાળું અને કરવા વાળું એક સભ્ય મળી ગયું. તારી ભાષામાં કહું ને તો થેન્ક યુ. મને પણ આ બધું બોલતા આવડે છે, પણ શું કરું. સારું ચલો, હવે આપણે આપણી ફરીથી લાઈફ શરૂ કરીએ. હાલ.